નાની બચત યોજનાઓ છે જેમાં ફેરફાર કરવામાં આવ્યા છે જી તો અહીંયા આગળથી જે નાની બચત યોજનાઓ છે એમાંથી સિલેક્ટિવ નાની બચત યોજનાઓની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે કઈ રીતના ફેરફાર છે એની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો ખાસ કરીને જે ફેરફાર કરવામાં આવ્યો છે એ ફેરફાર જે છે જાન્યુઆરીથી માર્ચને નું જે ત્રિમાસિક છે એને લઈને અહીંયા આગળથી ફેરફાર કરવામાં આવ્યો છે તો આ ફેરફાર કયો છે એની આપણે અહીં આગળથી વાત કરી લઈએ સુકન્યા સમૃદ્ધિ જે સ્કીમ છે એની અંદર જે ફેરફાર છે વ્યાજદરનો એ કરવામાં આવ્યો છે અને લગભગ વીસ બેસિસ પોઈન્ટનો ફેરફાર કરવામાં આવ્યો છે એટલે વ્યાજદર આઠ પોઈન્ટ બે ટકા જેટલો કરાયો છે સ્કીમ પર શૂન્ય પોઈન્ટ બે ટકાનો એટલે કે જે રીતે મેં આપને કહ્યું વીસ બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે આ ઉપરાંત ડિપોઝિટ રેટની અંદર પણ ફેરફાર કરાયો છે ત્રણ વર્ષ માટેની જે ડિપોઝિટ રેટ છે શૂન્ય પોઈન્ટ એક ટકાનો વ્યાજદર અહીંયા આગળથી વધારવામાં આવ્યો છે અને સાત પોઈન્ટ એક ટકા કરવામાં આવ્યો છે એટલે અહીંયા દસ બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે તો આ બે સિવાય અન્ય કોઈ નાની બચત યોજનાઓની અંદર ફેરફાર નથી કરવામાં આવ્યો પીપીએફ અને એનપીએસ જેવા જે રોકાણ છે એની અંદર પણ વ્યાજ દરનો વધારો કરવામાં આવે એવી આશા હતી પરંતુ હાલ તો આ વ્યાજ દર પાછલા ત્રિમાસિક જેટલા જ યથાવત રાખવામાં આવ્યા છે અહીંયા બીજા કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યા